નમસ્કાર મિત્રો, ખુશી ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સફળ જીવનની દિશા ધારણના પ્રકરણમાં સફળતાના 5 સૂત્ર. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સાધન બનાવ્યા છે, તેમાં વિદ્વાનોએ 5 સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાના 5 સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિમાં કેમ ન હોય પોતાની ઈચ્છિત સફળતાની પસંદગી જરૂર કરી લે છે. આ 5 સાધન પરિશ્રમ અને પુરુષાર્થ, આત્મવિશ્વાસ અને બલિદાન, સ્નેહ અને સહાનુભૂતિ, સાહસ અને નિયમિતતા, પ્રસન્નતા અને માનસિક સંતુલન. પહેલું, પરિશ્રમ અને પુરુષાર્થ. દીપક બને છે, સંસારને પ્રકાશ આપે છે અને શ્રેયરૂપે સફળતા પ્રાપ્ત કરે છે. દીપકની આ સફળતાનું રહસ્ય એ છે કે તે પોતાની તેલ તથા દિવેટને ધીમે ધીમે બાળે છે. તેના પ્રકાશ ખરેખર તેની આ નિરંતરતા જ્વલનશીલતાનો જ હોય છે, જેને જ્યોતરૂપે દિવેટથી પ્રગટ કરે છે. દીપકનું કાર્ય બળવાનું છે. જે સમયે તે પોતાના કાર્યથી દૂર રહીને નિષ્ક્રિય થઈ જાય છે, પ્રકાશરૂપી સફળતા તેનાથી દૂર જતી રહે છે. તે એક મૂલ્યહીન માટીના પાત્રથી વિશેષ કશું જ નથી રહેતો. તેવી જ રીતે જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી રૂપ તપનો ખર્ચ છે, તે પોતાની શક્તિ અને ક્ષમતાનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ છે. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્ય જીવિત ન કહી શકાય. બીજું, આત્મવિશ્વાસ તથા બલિદાન. આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે કે જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હૃદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે. મનુષ્ય મહેતુ પણ છે અને આત્મવિશ્વાસુ પણ, પરંતુ તેનામાં જિજ્ઞાસા અને લગ્નની ખોટ છે તો તેનું નામ સફળ વ્યક્તિઓની યાદીમાં આવવું મુશ્કેલ છે. જેનામાં જિજ્ઞાસા નથી તે આગળ વધવા અથવા ઉપર ચડવા માટે પ્રોત્સાહિત કેવી રીતે થઈ શકે? જેનામાં જિજ્ઞાસા છે અને તેને સાકાર કરવાની લગ્નશીલતા છે, પોતાના ધ્યેય લક્ષ્ય તથા ઉદ્દેશમાં નિષ્ઠા છે, તે તેને પ્રાપ્ત કરવામાં કોઈ સંભવ ઉપાય બાકી નહીં રાખે. સફળતા એક પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે, જેને સમાજની સહાયથી જ મેળવવામાં આવે છે. નિયમ છે કે જે આપે છે તે જ મેળવે છે. કોઈ એવું ઈચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે તે જરૂરી ત્યાગ તથા બલિદાન માટે સદાય તત્પર રહે. ત્રીજું, સ્નેહ અને બલિદાન. સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહીં થાય. જે ક્રૂર, કઠોર અને અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સ્નાભૂતિને સ્થાન આપવું જરૂરી છે, જેથી પ્રતિદાનમાં તે પણ સહાનુભૂતિ મેળવતી રહે અને તેના માર્ગ પ્રશસ્ત થતો રહે. ચોથું, સાહસ અને નિયમિતતા. પોતાના ગુણને આધારે શ્રેય પથ પર આગળ વધનાર વ્યક્તિમાં જો નિર્ભરતાની ઉણપ હોય તો સમજી લેવું જોઈએ કે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં. ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહે છે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિમાનનો પ્રારંભ જ નહીં કરે. જે શ્રેયથી શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?
સંસારમાં દુષ્ટ અને દુશ્મનોની ખોટ પણ નથી. તે સ્વાભાવિક રીતે જ આગળ વધતી વ્યક્તિઓના માર્ગમાં અવરોધ તથા વિરોધ બનીને ઊભા થઈ જાય છે. આવા સમયે દુષ્ટ તથા ખરાબ વ્યક્તિઓનો સામનો કરવા માટે જે સાહસની જરૂર છે તે ડરપોક વ્યક્તિને નથી હોતું. પાંચમું, પ્રસન્નતા તથા માનસિક સંતુલન. શરીર યાત્રા માટે જીવનની જેટલી જરૂર છે તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. એક નાની એવી નિષ્ફળતા અને રંજ કરાવનાર વિરોધ આવવાથી તે લજામણીની જેમ મૂરઝાઈને નિરાશ થતા હતાશ થઈ જાય છે. ત્યારે આવા હલકા સ્વભાવવાળી વ્યક્તિ સફળતાના મહાન પથ પર કેવી રીતે બિરાજમાન થઈ શકે? માનસિક સંતુલન પ્રસન્નતાને આધીન રહે છે. દુઃખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિત રૂપે નિષ્ફળતાની જનની છે. આમ સફળતાની આકાંક્ષા રાખનાર વ્યક્તિએ શ્રેય પ્રાપ્ત કરવા માટે સફળતાનો અભ્યાસ અને વિકાસ કરતાં કરતાં પોતાના માર્ગ પર આગળ વધવું જોઈએ. તેની સફળતા મળશે અને જરૂર મળશે. સતત ક્રિયાશીલતા જ સફળતાનો આધાર છે. જે નિષ્ક્રિય છે, કશું કરતો નથી, હાથ પગ નથી હલાવતો, આળસમાં પડ્યો રહે છે, તે હકીકતમાં જીવિત પણ ન કહી શકાય. પછી સફળ શું થશે? એ સાચું છે કે સફળતાની શરૂઆત મનુષ્યના આંતરિક જીવનમાં જ થાય છે. તપાસ તમામ મહાન કાર્ય વિચારક્રમ રૂપે માનસ પટલ પર ઉદય પામે છે ત્યારે ધીમે ધીમે બાહ્ય જગતમાં તેનો દુર્ભાવ થાય છે. કોઈ પણ કાર્યની યોજના બનાવવી, લાંબી લાંબી વાતો વિચારવી એક વાત છે, તેને વાસ્તવિક જીવનના કાર્યો દ્વારા અભિવ્યક્ત કરવી તદ્દન બીજી વાત છે. અનેક વ્યક્તિઓ એવી ભૂલ કરે છે કે પોતાની સમગ્ર શક્તિ માટે વિચારવામાં, યોજના બનાવવામાં વાપરી નાખે છે. સંસારમાં પ્રત્યક્ષ રીતે કરી બતાવવાનો મોકો જ નથી મળતો. સખત મહેનત કરવાની તેમને ટેવ નથી હોતી. તેઓ હાથ પગના કાર્યોથી દૂર ભાગે છે. હજાર વાતો કરશે પરંતુ કાર્ય નથી પાર પણ નહીં કરે. સંસારમાં જેટલી જરૂર કાર્યની છે તેટલી જરૂર વાતચીતની. યોજનાઓ મૌખિક જમા ખર્ચની નથી. જે વિચાર કાર્યરૂપમાં પરણ્યું તે જીવિત વિચાર કહેવાશે. જે વિચાર યોજનાઓ અમલમાં ન થાય, તેને પ્રત્યક્ષ જીવનમાં ઉતારવામાં ન આવે તો એ મૃતપ્રાય છે. તેના ઉપર ખર્ચાયેલી શક્તિ બગાડ જ છે. ક્રિયાત્મક કાર્ય સંસારનું નિર્માણ કરે છે. સફળ વ્યક્તિ પોતાના આંતરિક વિચાર તથા બાહ્ય કાર્યમાં પર્યાપ્ત સમન્વય કરવાની અભૂતપૂર્વ ક્ષમતા ધરાવે છે. તે પોતાના વિચારોને જીવન આપે છે અથવા તે નિરંતર કામ કરે છે અને પ્રત્યક્ષ જીવનમાં તે ઉતારે છે. દઢ પ્રયત્નો અને સતત પ્રયોગ કરતા રહે નાર પુરુષ સિંહોએ આ સંસારમાં વિલક્ષણ ક્રાંતિઓ કરી છે. સંજોગો તેને કોઈ પણ રીતે દબાવી શક્યા નથી. દુઃખ, નિરાશ, અનુત્સાહ તેમનો ક્યારેય રસ્તો નથી રોકી શક્યા. એકાંકી પુરુષાર્થીઓએ તે કરી બતાવ્યું. જે નિરાશાગ્રસ્ત કોઈ મોટું રાષ્ટ્ર પણ નથી કરી શક્યું. ભાગ્ય બીજું કંઈ નથી, વિતેલા એ કાળનો પુરુષાર્થ જ આજનું ભાગ્ય બને છે. આમ મનુષ્ય પોતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા ભાગ્યને પણ બદલી શકે છે, એમાં કોઈ શંકા નથી. તેથી જ કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય નિર્માતા છે. પોતાની શક્તિઓનો સદુપયોગ મનુષ્યએ પોતે કરવો જોઈએ. બીજાના ભરોસે બેસી રહેવું નકામું છે. જો આપણે સ્વાવલંબી હોઈએ તો જ ઈશ્વરની સહાયતા માગવાનો અધિકાર મળે છે. ભગવાન તેને જ મદદ કરે છે જે પોતાની મદદ જાતે કરે છે. પોતાના પગ પર ઊભા રહીને જ માણસ ઉન્નતિ કરી શકે છે. પુરુષાર્થ જીવનની પહેલી આવશ્યકતા છે. તેના વિના કોઈ પણ પ્રકારની ઉન્નતિ શક્ય નથી. સંઘર્ષ અને સફળતાનો આધાર પુરુષાર્થ જ છે. જીવનની સફળતા નિષ્ફળતા પર આપણા વ્યવહારની નાની નાની વાતોનો પણ બહુ મોટો પ્રભાવ પડે છે.
નાની નાની આદતો સ્વભાવની નાની નાની એવી વિકૃતિઓ રહેવા કરવાની ખોટી રીત વગેરે સામાન્ય વાત હોવા છતાં મનુષ્યની ઉન્નતિ વિકાસ સફળતાના માર્ગમાં અવરોધ બનીને ઊભા થઈ જાય છે. પરંતુ આમાં સુધારો ન કરીને લોકો પોતાની નિષ્ફળતાઓના બીજા કારણો ઊભા કરી પોતે સંતુષ્ટ થયાનો વિફળ પ્રયાસ કરે છે. દરેક વ્યક્તિ પોતે જ હરતી ફરતી બોલતી જાહેરાત છે. એ પણ સાચું છે કે જાહેરાત જેવી હશે તેવો તેનો પ્રભાવ પણ પડશે. વાતચીત, વેશભૂષા, રહેણીકરણીથી મનુષ્યનું વ્યક્તિત્વ પ્રદર્શિત થાય છે. જે ખરાબ આદતોથી પોતાની ખોટી જાહેરાત થાય, પોતાનું ખુવડપણું બેવખરી જાહેર થાય તે છોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વાતચીતનું સ્તર પણ મનુષ્યના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. વધુ ચૂપ રહેનાર અથવા વધુ બોલનાર બંને પ્રકારના લોકો સારા નથી ગણાતા. જરૂર પ્રમાણે અને તોલી તોલીને વાતચીત મનુષ્યના વ્યક્તિત્વનું વજન વધારે છે. સમજ્યા વિચાર્યા વિના આડેધડ ભાષાની અશુદ્ધિ અશિષ્ટતા, મોટે મોટેથી વાતો કરી, વચ્ચેથી બીજાની વાત કાપી નાખવી, તક વગર વાત કરવી, પોતાનીને પોતાની જ વાત કરવી તે દોષ છે. વાતચીતમાં પોતાના જ વિષયો અનુભવો જણાવવા, બીજાને તક ન આપવી, બીજાની બેન દીકરીઓના સૌંદર્યની ચર્ચા કરવી, પડનિંદા વગેરેથી મનુષ્યના છીછરાપણાનો અંદાજ કોઈ પણ લગાવી શકે છે. કોઈ પણ પ્રકારના ચારિત્રિક વ્યવહારિક દોષ મનુષ્યને નિષ્ફળતા અને પતન તરફ પ્રેરિત કરી શકે છે. સમાજમાં તેનું મૂલ્ય અને પ્રભાવ નષ્ટ કરી શકે છે. મહાન પંડિત વૈજ્ઞાનિક બળવાન રાવણ કેવળ પોતાના અહંકાર અને પરસ્ત્રીહરણમાં જ નષ્ટ થઈ ગયો. આખા સમાજે અરે પશુઓ શુદ્ધાઓએ તેનો વિરોધ કર્યો. આમ ઇતિહાસના પાના પર લખેલી પતનની વાર્તાઓ મનુષ્યને ચરિત્રહીનતા જ મુખ્ય રહી છે. ચરિત્ર અને વ્યવહારની સાધારણ એવી ભૂલ મનુષ્યની ઉન્નતિ અને વિકાસનો રસ્તો રોકે છે. બીજી બાજુ નાની નાની વાતો પર ધ્યાન આપનાર જાગૃત, તત્પર અને રચનાત્મક દૃષ્ટિવાળા લોકો નિષ્ફળતાની વચ્ચે પણ સફળતાના નવા માર્ગ શોધી કાઢે છે અને તે માટે વ્યાપક સહયોગ આધાર પ્રાપ્ત કરી લે છે. સંસારમાં ઉન્નતિ કરવાનો અને સફળતા મેળવવાની અસંખ્ય દિશાઓ છે. અસંખ્ય લોકો તેમાં આગળ વધે છે અને સફળતા થવાના પ્રયત્નો કરતા રહે છે. પરંતુ કેટલાક લોકો જોત જોતામાં જ સફળ થઈ જાય છે અને કેટલાક લોકો કીડીની ચાલે ચાલે ધીમે ધીમે આગળ વધી જીવન પર્યંત એટલે કે દૂર સુધી નથી જઈ શકતા. બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તેમાંથી એક પાસ થઈ જાય છે અને બીજો નાપાસ. નાપાસ થનાર વિદ્યાર્થી આખું વર્ષ વાંચતો રહ્યો, શક્ય હોય ત્યાં સુધી અધ્યયનમાં કસર ન કરી, પરંતુ કોઈ વિશેષ કારણસર અથવા સંજોગોવશાત નાપાસ થાય છે. બીજો પાસ થનાર વિદ્યાર્થી આખું વર્ષ રમતો અને રખડપટ્ટી કરતો રહ્યો, પુસ્તકને હાથ પણ લગાડ્યો ન હતો, પરંતુ પરીક્ષામાં નકલ કરી અથવા બીજા ન કરવાના ઉપાયોથી પાસ થઈ જાય છે. તો શું આ પાસ અને નાપાસ માનવામાં આવશે? ના, વાંચ્યા અને મહેનત કર્યા પછી પણ સંજોગ વરસાદ નાપાસ થનાર તેની સરખામણીમાં સફળ જ માનવામાં આવશે. સફળતાની પરીક્ષા પરિણામ નહીં પરંતુ માર્ગ છે, તે ઉપાય, તે સાધન અને તે આધાર છે. ઉન્નતિ અને વિકાસ માટે તેને અપનાવવા અને કામમાં લેવામાં આવ્યા છે. આ વિવેચનના પ્રકાશમાં પ્રપરતાની આકાંક્ષા રાખનારની પોતાની સમજ છે કે તે ક્રિયાવિધિ ન મહત્વ આપે છે કે પરિશ્રમને. હલકી ઘાટીના યુદ્ધમાં અકબર વિજય થયો, પરંતુ ઇતિહાસમાં રાણા પ્રતાપની શૌર્ય ગાથા જ ગાવામાં આવે છે. પ્રશ્ન હાર જીતનો નથી, પ્રશ્ન છે કે કોણ બહાદુરથી લડ્યું. મનુષ્યની નિષ્ફળતાના કારણોમાં એક કારણ અયોગ્ય પણ છે. જેને કોઈ કામ કરવાની સાચી રીત શીખવામાં આળસ કરી છે, તેની રીતિનીતિ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાની મહેનત નથી કરી, તે કામના સારું પરિણામ મળવાની આશા નથી રાખી શકતો. જો તે હઠ અથવા લોભથી વશીભૂત થઈને તે કામ હાથમાં લઈ પણ લેશે તો બીજાની સાથે પોતાના દ્રષ્ટિએ એ પણ મશ્કરી પાત્ર બની જશે.
કોઈ કામને સફળતાપૂર્વક કરવા માટે તે વિશેની યોગ્યતા હોવી ખૂબ જરૂરી છે. તેથી પ્રાપ્તિ પરિણી શ્રમ અને પુરુષાર્થના પુરસ્કાર રૂપે જ હોય છે. જે આશુ છે, અકર્મણીય છે, કામ કરવામાં તેમનું મન નથી લાગતું, મહેનતના નામથી તેને પરસેવો વળી જાય છે, તે કોઈ વિષયમાં ઉચિત યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે એવી આશા દીવા સ્વપ્ન જેવી મિથ્યા સાબિત થશે. યોગ્યતાની પ્રાપ્તિ પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા જ શક્ય છે. કોઈ વિષયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિષયની પૂરતી યોગ્યતા હોવી જરૂરી છે અને યોગ્યતાની પ્રાપ્તિ પરિશ્રમ અને પુરુષાર્થ પર આધારિત. આમ સ્પષ્ટ થાય છે કે સફળતાનો મૂળભૂત હેતુ પરિશ્રમ અને પુરુષાર્થ છે. મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય નિર્માતા છે. આ સુક્તિ વાક્યને કર્મશીલ વ્યક્તિઓને પુરુષાર્થ દ્વારા અસંભવને સંભવ સાબિત કરીને સંસાર સમક્ષ એવી સિદ્ધ મંત્ર રૂપે રજૂ કરી. જીવનમાં સફળતાની આશા રાખનારે સામ્યક નિષ્ફળતાનો પડકારની જેમ સ્વીકાર કરવો જોઈએ અને પોતાને સર્જનાત્મક શક્તિના આધારે નિષ્ફળતાની અસખી નિરાશાને નજીક ન ફડકવા દેવી જોઈએ. મુશ્કેલીઓથી ડરવું અને અંતરમાં છુપાયેલી કાયરતાની નિશાની છે. મુશ્કેલીઓથી ડરી જવાના બદલે તેને દૂર કરવા માટે તનતોડ મહેનતમાં લાગી જવું જોઈએ. આમ સંપૂર્ણ ઉત્સાહ અને સાહસ સાથે લક્ષ્ય તરફ આગળ વધવાની સફળતાની આશા રાખી શકાય છે. આવો અદમ્ય ઉત્સાહ અને ઉદ્યોગની ક્ષમતા પ્રગટ કરનાર પુરુષાર્થીઓના ગળામાં જયમાળા પડે છે એમાં કોઈ શંકા નથી. સફળતાની સિદ્ધિ મનુષ્યની જન્મસિદ્ધ અધિકાર છે. જે વ્યક્તિ પોતાના આ અધિકારની ઉપેક્ષા કરીને જેમ તેમ જીવન જીવી લેવામાં સંતોષ માને છે તે આવા બહુમૂલ્ય માનવ જીવનનું અવમૂલ્યન કરી એક એવો અવસરને ગુમાવી દે છે જે પુનઃ મળવો સંદિગ્ધ છે. તેથી ઉઠો અને આજથી પોતાની વાંછિત સફળતા મેળવવાના કાર્યમાં લાગી જાઓ. એ જ ઉન્નતિ કરે છે જે પોતાનો ઉપદેશ આપે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.